મુશળધાર વરસાદ વરસતા જેતપુરના નવાગઢના બલદેવ ધાર વિસ્તારમાં ઈદગાહ મસ્જિદ વિસ્તારમાં તબાહી મચી જવા પામી છે, જેને લઈ વરસાદી પાણી ઘરોમાં ભરાઈ જતા લોકોને ભારે કફોડી વેઠવી પડી હતી. રાજકોટ જિલ્લાના જેતપુરમાં ગઈકાલે સામી સાંજે અનાધાર વરસાદ વરસ્યો હતો. સામી સાંજે વરસેલા વરસાદે જેતપુરના નવાગઢના બલદેવ ધાર વિસ્તારમાં ઈદગામ મસ્જિદ વિસ્તારમાં તબાહી મચાવી દીધી હતી. માત્ર 3 કલાકમાં જેતપુરમાં 4 ઇંચ વરસાદ કરતા વધુ વરસાદ વરસી ગયો હતો, જેના પગલે જેતપુરના ઈદગાહ વિસ્તારમાં પણ પાણી ફરી વળ્યા હતા. આ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા હતા. આ પાણી અહીં લોકોના ઘરમાં ઘૂસી ગયા હતા. આ વરસાદી પાણીએ અહીંના અંદાજે 200 જેટલા ઘરોમાં તબાહી કરી હતી. ઘરમાં ઘૂસેલા આ પાણીએ લોકોની તમામ ઘરવકરીઓનો વિનાશ કર્યો હતો. ઘરમાં રહેલા અનાજ વાસણ તેમજ તમામ ઘરવકરી ઉપર આ તબાહી ફરી વળી હતી. અહીં રહેતા પરિવારને માથે તો જાણે આપ ફાટ્યું હોય તેવી હાલત થઈ હતી. જમવા માટેની તમામ સામગ્રી આ વરસાદી તબાહીમાં વહી ગઈ હતી. પોતાના વાલસોયાને બચાવવા માટે ઘરની અંદર જ સુવાના પલંગને ઊંચાઈ આપીને તેની ઉપર બેસાડ્યા હતા અને અગાસી ઉપર આશરો લેવા મજબૂર બન્યા હતા. તમામ ખાદ્ય સામગ્રી પૂરના આ પાણીમાં તબાહ થઈ ગઈ હોય બાળકો અને પરિવાર ભૂખા ને તરસ્યા પોતાનો જીવ બચાવી રહ્યા હતા. આ વિસ્તારમાં રહેતા પરિવારોને એક તરફ કોરોનાનો કહેર છે, ત્યારે સાથે સાથે કુદરત પર રૂઢ્યો હોય તેવું લાગી રહ્યું હતું. કોરોનાના કહેર અને લોકડાઉન બાદ જીવનના પાટા ઉપરથી ઉતરી ગયા ગાડી માંડ માંડ પાટા પર ચડી હતી અને ધંધા રોજગાર શરૂ થઈ રહ્યા હતા, ત્યારે જ આકાશ પરથી વરસાદી તબાહી ઉતરી આવી અને તમામ ઘરવકરી તબાહ થઈ ગઈ હતી. જન્માષ્ટમીનો તહેવાર નજીક છે અને ત્યારે જ આ બલદેવ ધારના ઈદગાહ મસ્જિદ વિસ્તારના લોકો ઉપર આવેલ આફતને લઈને હેરાન પરેશાન છે. તેવી સ્થિતિમાં તંત્રને મદદ કરવાની જગ્યાએ કોઈ પણ જાતની કામગીરી ન કરવા લોકો પર નિરાશ થયા હતા. અમારે પાણીની તકલીફ અટાણે ખરેખરી છે. અમારા છોકરા નાના નાના અમે અમે અટાણે હુવા ક્યાં જઈએ, આવું અટાણે કરી કરી પાણી ભર્યું છે અમારા ઘરમાં. ત્યારથી ફૂલ બન્યું ત્યારથી નાલું હાકડું છે, ત્યારથી અમારે પાણીનો ભરાવો થાય છે. તો આ અમારે કઈ રીતે જિંદગી જીવવી અને હજી ખાધા પીધા નથી, ખાધા પીધા નથી. અમારે ફ્રીજ તરે, ગેટના બાટલા તરે, તમે જાઓ તો કોઈ વસ્તુ અમારી રહી નથી. ઘરની અંદર તમે ડેલાની અંદર જોઈ જાઓ તો તમને ખબર પડે કે આ લોકોની પરિસ્થિતિ કેવી છે. અમારી જિંદગીમાં જીવવું કઈ રીતે અમારે? અમે ભગવાનનો ડર છે, બાકી આમાં માણસ તો કોઈ અમારી સમૂહ જોતું જ નથી. મારું નામ મધુબેન. જેથી કરીને આ પાણી જે રોડ બન્યો ત્યારનો ઓલો પુલ જ્યારે બન્યો છે એને જે ક્રોસ હતો એને બદલે પલટાવી નાખ્યો છે. જેમ પુલ હતો એમ નેમ કરે તો આ પાણીનો બંદોબસ્ત થાય અને જેમ જેમ બને એમાં પાણીનો નિકાસ જલ્દી કરે આ. અને અહીંયા હજી સુધીમાં કોઈ આવેલ છે નહીં. અજીતભાઈ રહીમભાઈ કુરેશી. સુરેશ બાલિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર.